चलो विद्यार्थी मित्रों, इलेवन साइंस में चैप्टर नंबर 8 गुरुत्वाकर्षण की अंदर पृथ्वी ना गुरुत्व प्रवेग की चर्चा करवानी छे। आपणे तो क्वेश्चन छे पृथ्वी नो गुरुत्व प्रवेग નું સમીકરણ મેળવો। તો આપણે જી નું સમીકરણ મેળવવાનું છે વિદ્યાર્થી મિત્રો। પૃથ્વીના ગુરુત્વ પ્રવેગ પૃથ્વીના ગુરુત્વ પ્રવેગ નું સમીકરણ મેળવો અથવા તો વિદ્યાર્થી મિત્રો એમ પણ પૂછાય અથવા એમ પણ પૂછાય વિદ્યાર્થી મિત્રો પૃથ્વીના ગુરુત્વથી ઉદ્ભવતા ઓર આમ પણ પૂછાય પૃથ્વીના ગુરુત્વથી ઉદ્ભવતા પ્રવેગનું સમીકરણ મેળવો ચલો વિદ્યાર્થી મિત્રો તો આપણે આજના લેક્ચરની અંદર ખૂબ જ અગત્યનો લેક્ચર કહી શકાય અને આના પરથી ઘણા દાખલા પણ હોય છે વિદ્યાર્થી મિત્રો। પૃથ્વીના ગુરુત્વથી ઉદ્ભવતા પ્રવેગનું સમીકરણ હવે આપણે આકૃતિની મદદથી આ સમીકરણને સોલ્વ કરશું। આ પૃથ્વી છે વિદ્યાર્થી મિત્રો, આ સ્મોલ આર ત્રિજ્યા, આ પૃથ્વીની સપાટી લઈએ કહી શકાય। ત્યાંથી પી બિંદુએ અને આ છે ઈ ત્રિજ્યા થઈ ગઈ પૃથ્વીની, આર ઈ રેડિયસ ઓફ અર્થ આર ઈ, અને આ ડિસ્ટન્સ થઈ ગયું સ્મોલ ડી। અને આ ગોળો છે એને આપણે કહી દઈએ એમ આર, પૃથ્વીનો ગોળો છે એને આપણે નામ આપી દઈએ એમ સ્મોલ આર। એટલે ટૂંકમાં આપણે પૃથ્વીને એક ગોળો ધારવાનો છે। તમને આકૃતિનું વર્ણન કરું તો તમને થોડો વધારે આઈડિયા આવશે। પૃથ્વીને એક ગોળો તરીકે લેવાનો છે, પૃથ્વીને એક ગોળા તરીકે સ્વીકારો। પૃથ્વીને એક ગોળા તરીકે સ્વીકારો હવે આ ગોળો છે એ ઘણા બધા સમકેન્દ્રીય ગોળાકાર કવચનો બનેલો છે, જેમાં સૌથી નાની કવચ કેન્દ્ર પર અને સૌથી મોટી કવચ સપાટી પર દર્શાવેલી છે। સમજાણું વિદ્યાર્થી મિત્રો, આ સમકેન્દ્રીય છે। જો આ વર્તુળ માટેનું કેન્દ્ર પણ આ છે ફિક્સ, ઓ બિંદુ આપણે કેન્દ્ર તરીકે લઈએ, અને આ પી, ઓ થી પી સુધીનું અંતર પણ જે છે એ ત્રિજ્યામાં પણ એ વર્તુળ સમાવેશ થાય છે, અને 12 નું વર્તુળ છે એ પણ એના માટે પણ કેન્દ્ર એક જ છે। તો
तो एने आपणे शुं कहीशुं समकेन्द्री, समकेन्द्री कहीशुं विद्यार्थी मित्रों एमने। हवे पृथ्वीनी बहार आवेलो कोई एक कण अथवा तो बिंदु जे छे ई विचारो, અને આ રીતે આપણે જે છે એ એવું કાર્ય કરવાનું છે કે સમગ્ર પૃથ્વીનું દળ તેના કેન્દ્ર પર કેન્દ્રિત થયેલું હોય એવું ગણી શકાય। સમગ્ર પૃથ્વીનું દળ તેના કેન્દ્રમાં સમાયેલું છે એમ ધારી શકાય। હવે એ જે સ્મોલ આર છે એ પૃથ્વીનું કેન્દ્ર આપણે કીધું છે। હવે જોઈએ આ પૃથ્વીની બહારની સપાટી છે વિદ્યાર્થી મિત્રો, આટલી છે એ બહારની સપાટી છે, પૃથ્વી ની સપાટી છે એ બહારની છે, અને આ અંદરનો ભાગ છે ડી જેટલી ઊંડાઈ, ડેપ્થ છે ડી જેટલી, જો અહીંયા પણ લખેલું છે મેં ડી આકૃતિમાં, જોતા જાઓ તો વધારે આઈડિયા આવશે વિદ્યાર્થી મિત્રો। ચાલો આકૃતિમાં ધીરે ધીરે ખ્યાલ આવ્યા બાદ હવે આપણે એના જે નામ છે એની વાત કરીએ। એમ ઈ એટલે પૃથ્વીનું દળ છે, પૃથ્વીનું કુલ દળ, પછી કેપિટલ આર ઈ એટલે છે પૃથ્વીની ત્રિજ્યા, એ છે પૃથ્વીની ત્રિજ્યા, અને ડી છે એ પૃથ્વીની સપાટીથી ઊંડાઈ છે, સ્મોલ ડી એ પૃથ્વીની સપાટીથી ઊંડાઈ। હવે એ ઊંડાઈની અંદર એમ દળનો ગોળો છે એ આપણે ધારવાનો છે, અને એ પૃથ્વી આખી સમગ્ર છે, સમગ્ર પૃથ્વીને જ એમ દળના ગોળા તરીકે આપણે સ્વીકારવાની છે, સ્મોલ એમના ગોળા તરીકે। ચલો તો આ જે છે એ સ્મોલ એમ છે, એ પૃથ્વીનો ગોળો જે છે એના તરીકે સ્વીકારવાનું છે આપણે। ચલો હવે આકૃતિનું બધું કમ્પ્લીટ થઈ ગયા બાદ હવે આપણે ગુરુત્વાકર્ષી બળ લઈએ। હવે જોઈએ કે પૃથ્વીના કેન્દ્રથી એટલે આર લેસ ધેન આર ઈ, કેપિટલ આર ઈ, કારણ કે કેપિટલ આર ઈ છે એ પૃથ્વીની ત્રિજ્યા છે, સ્મોલ આર ઈ ડી જેટલી ડેપ્થમાં આપણે ઊંડાઈમાં ગયા ત્યારની ત્રિજ્યા છે, જોજો સમજો, એને આપણે પૃથ્વીના ગોળા તરીકે ધારેલું છે। અંતરે કેન્દ્રથી આર જેટલા અંતરે પી બિંદુએ એક બિંદુવત દળ, પી બિંદુએ બિંદુવત દળ છે કે જેનું દ્રવ્યમાન સ્મોલ એમ છે, P બિંદુ R ત્રિજ્યાની સપાટી પર છે
सपाटी पर छे। तो हवे जो न्यूटन नु बल जे छे बे दळ धरावता पदार्थो वच्चे, बे दळो एटले पदार्थना वच्चे उद्भवतु गुरुत्वाकर्षी बल, ई बल छे एफ, कैपिटल एफ। हवे बे दळ लेवाना छे विद्यार्थी मित्रों, आपणे जाणीए छीए आ सूत्र एम वन एम टू ना छेदमां आर स्क्वेर, तो आ समीकरणनो जो उपयोग करवानो छे, गुरुत्वाकर्षी बळनो जो उपयोग करवानो छे। चलो त्यारबाद विद्यार्थी मित्रों आपणे किंमत जे छे ई मुकता જઈએ, एफ इक्वल टू प्रपोर्शनालिटी हटावशो એટલે કેપિટલ જી, એમ વન એની જગ્યાએ આપણે લેશું પૃથ્વીનું ગોળાનું દળ એટલે સ્મોલ એમ, અને કુલ દળ એમ આર જેટલું છે ના છેદમાં આર સ્ક્વેર, કારણ કે નાની ત્રિજ્યા લીધી છે આપણે, આ અંદરના ગર્ભભાગની ત્રિજ્યા લીધી, જો આકૃતિમાં આ સ્મોલ આર જેટલી આટલું જ આટલા આ બિંદુએ બળ મેળવવું છે, એટલે આ ડેપ્થ થઈ ગઈ થોડી ઊંડાઈમાં, ત્યાં કેટલું ગુરુત્વ બળ લાગે છે તો કે આટલું, એફ બરાબર કેપિટલ જી સ્મોલ એમ કેપિટલ એમ સ્મોલ આર ના છેદમાં આર સ્ક્વેર। તો આને આપણે સમીકરણ નંબર આપી દઈએ એક। હવે વિદ્યાર્થી મિત્રો પૃથ્વીનું દળ આપણે કઈ રીતે મેળવશું, જો વિદ્યાર્થી મિત્રો અહીંયા હું તમને સાદી કેલ્ક્યુલેશન કરીને આપું, ટેક્સ્ટબુકમાં ડાયરેક્ટ આપી દીધું છે, પૃથ્વીનું દળ માટે સાદી કેલ્ક્યુલેશન કરવી પડશે, ટેક્સ્ટબુકમાં ડાયરેક્ટ છે એટલે એ માન્ય નહીં ગણાય। પૃથ્વીનું દળ એટલે માસ ઓફ અર્થ, એમ ઈ આ એમ ઈ જ છે વિદ્યાર્થી મિત્રો એમ ઈ। હવે માસ ઓફ અર્થ કેમ મેળવશો, તો એક સૂત્ર તમે જાણો છો, ઘનતા બરાબર દળના છેદમાં કદ, કારણ કે પૃથ્વી છે એ કદ પણ ધરાવે છે, એટલે એક આખો ગોળો થઈ ગયો, નક્કર ગોળો, આપણે સાતમા ચેપ્ટરમાં આવતું ને નક્કર ગોળો, એના જેવો જ શેપ આપણે અહીંયા લેવાનો છે, અને એ નક્કર ગોળાની અંદર બે ત્રિજ્યા લેવાની છે, એક નાની આર એટલે પૃથ્વીના થોડા ડેપ્થમાં હોય એટલે સ્મોલ આર, અને મોટી કેપિટલ આર ઈ એટલે આખી અર્થની ત્રિજ્યા થઈ ગઈ, પૃથ્વીની ત્રિજ્યા થઈ ગઈ। ચલો હવે મારે અહીંયા એમ ઈ મેળવું છે માસ ઓફ અર્થ, તો એમ ઈને હું સબ્જેક્ટ કરું ઇક્વલ ટુ રો ઇન્ટુ વી, એટલે ઘનતા ગુણ્યા કદ। તો ઘનતા વિદ્યાર્થી મિત્રો શું થશે, ઘનતા તો એઝ ઇટ ઇઝ રાખો કે કોન્સ્ટન્ટ છે, અને કદ તો નક્કર ગોળાનું કદ ચારના છેદમાં ત્રણ પાઈ રેડિયસ ઓફ અર્થ, કારણ કે આપણે માસ ઓફ અર્થ ફાઇન્ડ કરવું છે તો એની રેડિયસ ઓફ અર્થ લેવી પડશે। ચલો તો આ રીતે આપણે દળ મેળવી શકાય, માસ ઓફ અર્થ એની કિંમત આપણે સમીકરણ એકની અંદર મૂકવાની થશે વિદ્યાર્થી મિત્રો, આરામથી જુઓ સ્ટેપ બાય સ્ટેપ। ચાલો વિદ્યાર્થી મિત્રો
હવે એની અંદર આપણે વેલ્યુ મૂકીને આગળ જે છે એ જોતા જશું। चलो ये वेल्यू जो है यूँ एड कर दऊँ छू फॉर्म्यूला अंदर। तो ई समीकरण अंदर एड करिए तो एफ इक्वल टू शू थे विद्यार्थी मित्रों, जी एम इंटू आर स्क्वेर अने अहीं जे छे ई वेल्यू लखू छू 4/3 पाय आर स्क्वेर अने रो आ रीते। अहीं विद्यार्थी मित्रों घनता में एक नानी मिस्टेक छे, अहीं आनो क्यूब आवशे बार नहीं फक्त आरी क्यूब ज आवशे, आखानो घन नहीं थाय। चलो हाँ ई जे एक मिस्टेक थी। चलो हवे आपणे आगळ जोईए। हवे ए वेल्यू अहीं आपणे मूकी दईए आ समीकरणनी अंदर, तो आ समीकरण आवुं बनशे अने आ थई गयुं आर ई कैपिटल आर ई क्यूब इंटू रो। आर ई क्यूब इंटू रो आ रीते। चलो हवे आवुं पण लखी शकाय विद्यार्थी मित्रों 4/3 पाई रो 4/3 पाई रो अने आर ई ने हूँ नीचे नी बाजू मोकली दऊँ सामे नी बाजू इक्वल टू शू थशे मास ऑफ अर्थ अने आर ई नी क्यूब। जो आ समीकरण नी अंदर चेन्ज करूँ छू हूँ आ समीकरण छे एमां आर ई क्यूब हूँ नीचे लई लऊँ छू एटले 4/3 पाई रो अने आ जे छे ई नीचे वही गयो। जो अहीं आ रीते અને સ્મોલ એમ જે છે વિદ્યાર્થી મિત્રો, તો સ્મોલ એમ બરાબર આપણે આવું લખી શકાય એની ઘનતા શું થશે 4/3 પાય આર ક્યુબ ઇન્ટુ રો, આ સ્મોલ આરની ઘનતા થઈ વિદ્યાર્થી મિત્રો। તો આ સમીકરણ નંબર 2 આપી દઈએ, આને સમીકરણ નંબર 3 આપી દઈએ। तो समीकरण एक नी अंदर 3 किंमत मुकता समीकरण एक में समीकरण 3 किंमत मुकता अथवा तो अवेज करता चलो शू थशे विद्यार्थी मित्रों किंमत त्या मूकशू आपणे। तो ये समीकरण आवुं बनशे एफ इक्वल टू जी एम आर स्क्वेर 4/3 पाई आर क्यूब इंटू रो। हवे जो विद्यार्थी मित्रों अहीं आर स्क्वेर छे अने अहीं क्यूब छे तो एक एक आर कैंसल थई जशे, स्मोल जी एम 4/3 पाई रो अने आर एक ज आर बचो छे। चलो आ फॉर्म्यूला बनशे। અને આને આપણે સમીકરણ નંબર આપી દઈએ 4, સમીકરણ નંબર 4।
હવે જુઓ, તમને એમ થશે સર આનું આપણે શું કામ છે, તો એ હવે આપણે એડ કરવાનું છે. જુઓ આ સમીકરણ છે એનું જોજો, સમીકરણ નંબર ચારમાં સમીકરણબેની કિંમત મૂકતા જો શું થશે, સમીકરણ ચારની અંદર સમીકરણ બેની કિંમત આપણે એડ કરશું તો જોજો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે લખું છું એફ ઇક્વલ ટુ જી એમ આર. જો આરામથી આ જ સમીકરણને હું ટ્રીટ કરું છું જી એમ આર, અને આટલું હું સાઈડમાં લખું છું 4/3 પાય અને રો, આટલી જ વસ્તુ લખું છું. કારણ કે એ સમીકરણ નંબર બેમાં છે એવું, એવી વેલ્યુ જે છે એની વેલ્યુ મારે સમીકરણ બેની વેલ્યુ છે એ એડ કરવી છે, તો અહીંયા આવી ગયું રો. ચલો તો જુઓ છે 4/3 પાય રો, તો આવી ગયું 4/3 પાય ઇન્ટુ રો ઇક્વલ ટુ, તમે શું લખી શકશો, એમ ઈના છેદમાં આર ક્યુબ. તો એફ ઇક્વલ ટુ જી સ્મોલ એમ સ્મોલ આર એમ ઈના છેદમાં આર ઈનો ક્યુબ. ચલો હવે સમજાણું વિદ્યાર્થી મિત્રો, આખું લોજિક છે એ આખું હવે સમજાણું હશે તમને. ચલો તો આવું સમીકરણ મળે છે એફ ઇક્વલ ટુ જી એમ ઈ ઇન્ટુ એમ અપોન આર ઈ ક્યુબ, ચલો અને ઇન્ટુ આર. તો એફ પ્રપોર્શનલ ટુ આર દર્શાવે છે એટલે પૃથ્વીના કેન્દ્ર માટે ગુરુત્વ બળ, એટલે પૃથ્વીના કેન્દ્ર માટે તો આર ઝીરો થઈ જશે, તો પૃથ્વીના કેન્દ્રમાં ગુરુત્વ બળ છે એ ઝીરો થઈ જશે, અને જેમ જેમ આર વધતો જશે એમ એમ ગુરુત્વ બળનું મૂલ્ય વધતું જશે. જો કારણ કે જી અચળાંક છે, એમ ઈ અચળાંક છે, સ્મોલ એમ અચળાંક છે અને આર ઈ અચળાંક છે, પૃથ્વીની ત્રિજ્યા પણ અચળમાં આવશે. તો જેમ જેમ આર એટલે કે જેમ જેમ એની નીચે જતા જશું પૃથ્વીની ડેપ્થમાં, અથવા તો જેમ જેમ કેન્દ્રથી ઉપર તરફ જતા જશું એમ એમ ગુરુત્વ બળનું મૂલ્ય વધતું જાય છે. વિદ્યાર્થી મિત્રો આ એવું દર્શાવે છે કે ગુરુત્વનું મૂલ્ય આગળ વધતું જાય છે. ચલો આરામથી જુઓ વિદ્યાર્થી મિત્રો, ચલો હવે એમાં જોઈએ વિદ્યાર્થી મિત્રો, એફ પ્રપોર્શનલ ટુ આર આ જ સૂત્ર આધાર રાખે છે. જો તમને ન સમજાય તો પાછું સમજાવું કે કેન્દ્રની અંદર બળનું મૂલ્ય ઝીરો થશે. કેન્દ્ર પર એમસીક્યુમાં પૂછાય કે કેન્દ્ર પર ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય, ગુરુત્વ બળનું મૂલ્ય ઝીરો થશે, પછી જેમ જેમ આર વધતો જશે તેમ તેમ એફનું મૂલ્ય વધતું જશે અને સપાટી પર મહત્તમ મળશે. એફ બરાબર મેક્સિમમ સપાટી પર ગુરુત્વ બળનું મૂલ્ય સપાટી પર મહત્તમ મળશે. આ યાદ રાખજો, એમસીક્યુ માટેની જે છે એ નોટ્સ છે બધી એમસીક્યુ માટે યાદ રાખવાની છે.
હવે વિદ્યાર્થી મિત્રો એફ ઇક્વલ ટુ આપણે આવું પણ લખી શકાય એમ ઇન્ટુ જી, અને એક સમીકરણ આપણી પાસે ઓલરેડી છે એફ ઇક્વલ ટુ જી એમ ઇ અપોન એમ ઇન્ટુ આર ઇ ક્યુબ. ચાલો, અને હવે આપણે સપાટી ઉપર મેળવવું તો સ્મોલ આર બરાબર શું લઈ લેવાનું, કેપિટલ આર ઇ. આ સપાટી પર છે, સપાટી પર, સપાટી પર મેળવવું હોય તો સ્મોલ આર અહીંયા હતું ને એની જગ્યાએ આપણે લઈ લેવાનું કેપિટલ આર ઇ. તો કેપિટલ આર ઇ એક એક કેન્સલ, તો એફ ઇક્વલ ટુ શું આવશે, જી એમ ઇ એમ અપોન આર ઇ નો સ્ક્વેર. ચલો વિદ્યાર્થી મિત્રો થઈ ગયું આ ફોર્મ્યુલા. તો ચલો આના ઉપરથી આપણે બેને સરખાવીએ, સમીકરણ એક સોરી સમીકરણ છેલ્લે ક્યાં સુધી આપ્યા હતા નામ આપણે, ચલો ચાર, તો અને સમીકરણ નંબર આપી દઈએ પાંચ, અને આ સમીકરણ નંબર થઈ ગયું છ. તો સમીકરણ નંબર પાંચ અને છ સરખાવતા, ચલો બે કમ્પેર કરીએ છીએ આપણે, તો શું આવશે, એમ જી ઇક્વલ ટુ, એમ જી ઇક્વલ ટુ જી, આ સરખાવે છે જી એમ ઇ એમ અપોન આર ઇ સ્ક્વેર. ચલો હવે વિદ્યાર્થી મિત્રો એક એક એમ જે છે એ કેન્સલ થઈ ગયા છે, એક એક એમ અહીંયા કેન્સલ થઈ ગયા છે. તો સ્મોલ જી ગુરુત્વ પ્રવેગ જે આપણે લાસ્ટમાં ફાઇનલમાં ફાઇન્ડ કરવાનું હતું એ આપણે અહીંયા ફાઇન્ડ થઈ જાય છે, કે સ્મોલ જી ઇક્વલ ટુ જી એમ ઈ ના છેદમાં આર ઈ સ્ક્વેર. તો આ પૃથ્વીના ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય મળ્યું, પૃથ્વીના ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય. ચલો તો જુઓ વિદ્યાર્થી મિત્રો આના ઉપરથી જ આપણે અત્યાર સુધી આપણે ચેપ્ટર નંબર 3, 4, 5માં બધે આપણે ગુરુત્વ પ્રવેગની વાત હતી. તો ગુરુત્વ પ્રવેગમાં 9.8 મૂલ્ય લેતા મીટર પર સેકન્ડ સ્ક્વેર. તો એ કઈ રીતે લેતા, તો એ આ સૂત્રમાં કિંમત મૂકી દીધો એટલે 9.8 વેલ્યુ મળશે. ચલો આ મેઇન સૂત્ર છે વિદ્યાર્થી મિત્રો ગુરુત્વ પ્રવેગનું, કઈ રીતે ગુરુત્વ પ્રવેગની વેલ્યુ મળે છે આ સૂત્ર ઉપરથી તમે મેળવી શકો વિદ્યાર્થી મિત્રો. જો હું તમને શીખવાડી દઉં, તમે ઘરેથી એ વર્ક કરી લેજો. જી ઇક્વલ ટુ એમ ઈ ઇન્ટુ જી સોરી સ્મોલ જી ઇક્વલ ટુ કેપિટલ જી એમ ઈ ના છેદમાં આર ઈ નો સ્ક્વેર. ચાલો તો જીની વેલ્યુ થશે 6.67 × 10⁻¹૧ તો એ તમારે જીની વેલ્યુ મૂકવાનું છે. પછી માસ ઓફ અર્થ, ચલો એની વેલ્યુ જે છે એ તમને લખાવી દઉં. ચલો વિદ્યાર્થી મિત્રો તો માસ ઓફ અર્થ તમારે લેવાનું છે 6 × 10⁻²⁴ કિલોગ્રામ, 6 × 10⁻²⁴ કિલોગ્રામ એટલું દળ લેવાનું છે. અને આર ઈ રેડિયસ ઓફ અર્થ એ 6400 કિલોમીટર આટલી લેવાની છે રેડિયસ ઓફ અર્થ. ચલો આટલી વેલ્યુ તમે મૂકી દેશો તો તમને જીની વેલ્યુ એપ્રોક્સિમેટલી 9.77050 મીટર પર સેકન્ડ સ્ક્વેર મળી જશે. ચાલો તો આ રીતે પૃથ્વીનો ગુરુત્વ પ્રવેગ ફાઇન થાય અને આપણે એપ્રોક્સિમેટલી લઈએ છીએ 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર. તો આ ક્વેશ્ચન દ્વારા આખું સાબિતી છે કઈ રીતે પૃથ્વીનું ગુરુત્વ પ્રવેગ મળે, અથવા તો કોઈ પણ ગ્રહનું તમારે ગુરુત્વ પ્રવેગ મેળવવું હોય તો તમે મેળવી શકો. કોઈ પણ ગ્રહનું ગુરુત્વ પ્રવેગ મેળવવું હોય તો જી ઇક્વલ ટુ, આ તો કોન્સ્ટન્ટ બધા માટે સેમ રહેશે, આ માસ ઓફ અર્થની બદલે માસ ઓફ જુપિટરનું ફાઇન્ડ કરું તો માસ ઓફ જુપિટર, પછી રેડિયસ ઓફ જુપિટરનો સ્ક્વેર, એ રીતે તમે કરશો તો કોઈ પણ પ્લાનેટ જુપિટરની ફાઇન્ડ કરવી તો એની પણ મળી જશે. ચલો વિદ્યાર્થી મિત્રો આજના લેક્ચરમાં આપણે આટલું જોયું છે, હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે થોડું આગળ જોશું, આમાં આગળ આગળ ક્વેશ્ચન જે છે એ સોલ્વ કરતા જશું.
तो आ तमारी बुकनी अंदर कम्प्लीट करी लेजो।